गुड मॉर्निंग स्टूडेंट्स, कॉन्सेप्ट ट्यूशन क्लासेस ना यूट्यूब चैनल पर हूँ भूजल मैडम आप सबनु स्वागत करूँ छूँ। स्टूडेंट्स, आपणे काष्ठी मत्स्य अस्थि मत्स्य ए बे वच्चेनो डिफरन्स एना जे लक्षणों हता एना विषे जोई गया छे, बराबर। एना पछी आपणो बीजो वर्ग आवे छे उभयजीवी। चलो तो विद्यार्थी मित्रों, आजे आपणे उभयजीवी वर्ग कोने कहेवाय, बराबर, अने एना लक्षणों केवा छे एना विषे स्टडी करीए छे। उभयजीवी कोने कहेवाय? पहला तो ए तो के जे प्राणीओ गर्भावस्था में एले कि जयरे एमना माना गर्भनी अंदर हो, बराबर, ए गर्भावस्था दरमियान जलज एले कि पानी में होने जयरे एनो जन्म थई जाए अने ए एनु जीवन जमीन पर पण वीतावी सके, एटले कि स्थल पर पण वीतावी सके अने पाणी एटले कि जलज जग्याए पण वीतावी सके, एटले कि गुजारी सके, एने उभयजीवी। उभयजीवी कोने कहेवाय? एवा प्राणी के जे पोतानुं जीवन पाणी एटले कि जलज अने स्थलज एटले कि जमीन बंने जग्या पर पोतानुं जीवन व्यतीत करता होय एने उभयजीवी कहेवामां आवे छे। उभयजीवी जे वर्ग छे एना प्राणीओ ए जलज प्लस स्थलज अने नैसर्गिक निवासस्थानों। नैसर्गिक निवासस्थानों कोने कहेवाय? तो के जे कुदरतथी घड़ायेलो छे, आपणे जे ज्यां मनुष्य रहे आपणे एक नैसर्गिक निवासस्थान में रहीए कहेवाय। आपणे आजूबाजू कीड़ी मंकोड़ा एवा जीवजंतु पण जोवा मळे छे, साप जेवा आपणने मोटा जीवात पण जोवा मळे छे, कूतरा बिलाड़ा जेवा प्राणीओ पण जोवा मळे छे, उभयजीवीओ पण जोवा मळे छे, मनुष्य पण। तो ए नैसर्गिक निवासस्थान कहेवाय, बराबर। तो उभयजीवीओ एटले जलज स्थलज अने नैसर्गिक निवासस्थानोमां पोतानुं जीवन व्यतीत करी शके छे। हवे ए प्रचलन कई रीते करे? प्रचलन एटले के एक जग्याएथी बीजी जग्या हलनचलन कई रीते करे? तो एना प्रचलन माटे एमां बे जोड आवेली छे। कदाच तमे દેડકાને ઉભયજીવી કહેવાય છે, દેડકાને આપણે કોન્સેપ્ટમાં લઈને સમજીએ, દેડકાને બે પગ આગળ બે પગ પાછળ એટલે કે બે જોડ કહેવાય। એક અપવાદરૂપ તમને આપેલું છે ઇક્ટી ઓફિસ। ઉભયજીવી જ એ જ વર્ગની અંદર સમાવેશ થતું પ્રાણી ઇક્ટી ઓફિસ છે। ઇક્ટી ઓફિસ એ એકમાત્ર એવું ઉભયજીવી પ્રાણી છે કે તે ઉપાંગો ધરાવતું નથી, એટલે કે ઉપાંગ વિહીન છે, બરાબર। આ અપવાદરૂપ તમારે ખાસ યાદ રાખવાનું, એમસીક્યુમાં પૂછાવાના એના ચાન્સ વધી જાય જે અપવાદરૂપ હોય એના। તો એમ ઉભયજીવી જે વર્ગ છે એના પ્રાણીઓમાં બે જોડ પ્રચલન કરવા માટે ઉપાંગો આવેલા છે, પરંતુ ઉભયજીવી વર્ગનું એક સજીવ છે ઇક્ટી ઓફિસ કે જે ઉપાંગો ધરાવતું નથી એટલે કે ઉપાંગો વિહીન છે। ઉભયજીવી જે સજીવો છે એનું શરીર શીર્ષ અને ઢળ એવી રીતે બે ભાગમાં વહેંચાયેલું છે, કદાચ તમને ખ્યાલ હોય તો દેડકાનું પણ આગળનું માથું ત્રિકોણાકાર અને પાછળનું ઢળ કેટલાક પૂંછડી ધરાવે છે। બહુ ઓછા ઉભયજીવીઓ છે કે જે પૂંછડી ધરાવે છે અને એનું ઉદાહરણ છે સાલામાંડર। એમ જોવા જઈએ તો ઉભયજીવી પ્રાણીઓનું શરીર ઓનલી શીર્ષ અને ઢળમાં જ વિભાજિત થયેલું, પણ કોઈક જ એટલે કે માન બે કે ત્રણ જ એવા પ્રાણીઓ છે કે જેઓ પૂંછડી પણ ધરાવે છે, અને એનું એક ઉદાહરણ આપેલું છે તમને સાલામાંડર, બરાબર। સાલામાંડરથી તમે બધા પરિચિત છો। જે ઉભયજીવી સજીવ છે એની ત્વચા એટલે કે એના ઉપરની સ્કિન, બરાબર, ચામડી ભીની હોય, ચીકણી હોય અને ભીંગડા વગરની હોય, બરાબર। દેડકાનું જ આપણે ઉદાહરણ લઈએ તો એકદમ ભીની ચીકણી એમ જોઈને બી આપણને ચીતરી જાય કે છી કેટલું ગંદુ છે, બરાબર, એવી ભીની અને ચીકણી એની ચામડી જોવા મળે અને એના ઉપર ભીંગડા હોતા નથી। આંખના પોપચા ધરાવે છે, તમે દેડકાની આંખ જોશો ને તો એ ત્રણ પોપચા ધરાવે છે। હવે જ્યારે પણ તમને દેડકો દેખાય ત્યારે થોડું ધ્યાન આપજો, બરાબર, એના આંખની ઉપર આગળ એક પોપચું, આપણે એક જ પોપચું ધરાવે છે, આ ઉપર પોપચું કહેવાય, બરાબર, જે અહીંયા તમને દેખાય આપણે એક જ પોપ, એવી રચના ઉભયજીવી સજીવોની અંદર પણ છે, અને એ બધા ઉભયજીવી સજીવો એ ત્રણ પોપચા ધરાવે છે, બરાબર। અને એનું તમારે ઉદાહરણ જોવું હોય તો તમે દેડકાની અંદર જોઈ શકો છો। કાનમાં કર્ણપટલ પણ આવેલું છે, દેડકાની અંદર પણ કર્ણપટલ હાજર છે। આ એક નવો મુદ્દો છે તમારા માટે। ઉભયજીવી સજીવોની અંદર પાચન માર્ગ, મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ આ ત્રણેય માર્ગ ભેગા થઈને એક જ કોટરમાં ખુલે છે, બરાબર, અને એ કોટરનું નામ આપેલું છે અવસારણી। શું કહેવાય છે? અવસારણી। અવસારણી એટલે શું? તો કે ઉભયજીવી સજીવોની અંદર
पाचन मार्ग, मूत्र मार्ग अने प्रजनन मार्ग एक ज कोटर में खुलती रचना ने अवसारणी कहे छे। अने उभयजीवी सजीवों ए अवसारणी मार्फते बहननी बाजुए खुले छे, बराबर। एटले एमां जे मूत्र मार्ग ने आवेलू तो एनु उत्सर्जन बाहर निकल तो करवू पड़े ने, तो ए अवसारणी द्वारा ए उभयजीवी सजीवों एने बाहर नकामा पदार्थों निकाल करे छे। अवसारणी एटले पाचन मार्ग, मूत्र मार्ग अने प्रजनन मार्ग त्रणे मार्ग भेगा थईने एक कोटर बनावे एने अवसारणी कहेवाय छे। हवे उभयजीवी सजीवों श्वसन सेना द्वारा करे तो एमां दरेक सजीवों वाइज अलग अलग रचना आवेली छे, जेवी के झालरो, फेफसा, त्वचा, बराबर। झालर विषे जोई गया, फेफसा विषे पण तमने खबर छे, अने त्वचा एटले के जे देड़का देड़का जेवा उभयजीवी छे के शरीर द्वारा श्वसननी क्रिया करे छे। हवे उभयजीवी जे वर्ग छे एना सजीवों त्रण खंडवाळू हृदय धरावे छे। अत्यार सुधी आपणे बे खंडवाळा ज जोई गया, बराबर, के जेमां एक कणक अने एक क्षेपक। परंतु उभयजीवी वर्गना जे सजीवों छे ए त्रिखंडीय हृदय धरावे छे, बे कणक अने एक क्षेपक। आना सजीवों पण शीत रुधिरवाळा होय छे। हवे एनु शीत रुधिर होवा पाछळनो एक कारण छे, तमने देड़काओ शियाळामां કે ઉનાળામાં નહીં દેખાતા કેમ? અને એ કદાચ તમે 10માં, 9માં, 8માં ધોરણમાં ભણી ગયેલા છો કે જ્યારે શિયાળો હોય, ઉનાળો હોય, ત્યારે જે અમુક સજીવો એ જમીનની અંદર ગાઢ નિંદ્રામાં પોઢી જાય છે એવું આપણે શીખી ગયેલા છે, બરાબર। તો જે એનું આ શીત રુધિર એટલે કે ઠંડુ રુધિર છે એ એને શીત નિંદ્રા એટલે કે જે શિયાળા દરમિયાન જે જમીનના ગર્ભમાં જઈને એની નિંદ્રા, અને ગ્રીષ્મ નિંદ્રા એટલે કે જ્યારે ઉનાળો હોય ત્યારે એને એ જમીનની અંદર એને એવું વાતાવરણ મળી રહે કે એ એની સંતતિ જાળવી રાખે, એના માટે પણ આ શીત રુધિર એના માટે પણ એ કામ આવે એવું છે। એટલા માટે ઉભયજીવીઓ શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા ધરાવતા હોવાથી એ શીત રુધિરવાળા આપણને જોવા મળે છે। લિંગભેદ પણ તમે જોઈ શકો છો, દેડકો અને દેડકી તમને રસ્તા પણ દેખાય તો તમે પારખી શકો છો, બરાબર, એના શરીરના કાયાની રચનાના આધારે। એટલે એમાં લિંગભેદ જોવા મળે છે, બાહ્ય ફલન જોવા મળે છે। બાહ્ય ફલન એટલે આપણે આગળ એના વિશે બહુ વિસ્તારથી ભણી જ ગયેલા છે કે અંડપ્રસવી, ઈંડા મૂકે છે, બરાબર, અને પરોક્ષ વિકાસ એટલે કે એનો ત્યાં સીધો સીધો બાહ્ય વિકાસ થઈ જાય છે, બરાબર। એના ઉદાહરણમાં દેડકો, ટોડ એટલે ટેકપોલ, વૃક્ષ દેડકો એટલે આ ગામડાની ભાષામાં જેને સીટા દેડકી કે, બરાબર, જે ઝાડ પણ ચોડેલ એટલી ગંદી લાગે ને, બરાબર, એમ જોઈને ક્યાં જોવાઈ ગઈ, ખાવાની બી ઈચ્છા નહીં થાય, એ વૃક્ષ દેડકો એટલી ગંદી, એટલી ચીકણી હોય ને, બરાબર ને, યાર સડી નીકળતી હોય ને એવી લાગે એ। સાલામાંડર પર તમે ઓળખો છો, ઇકટી ઓફિસ, ઇકટી ઓફિસ એ તમારે નેટ ઉપર સર્ચ કરી લાવવાનું, એ પણ ઉભયજીવી જ છે પણ ઉપાંગ વિહીન છે, બરાબર, એનો ઇમેજ પણ તમને સારો એવો વિઝ્યુઅલાઇઝ થઈ જશે, એટલે એના ઉપાંગો વિહીને કેવી દેખાય એ પણ તમને ખબર પડી જશે। તો આ થયો આપણો વર્ગ ઉભયજીવી, બરાબર, એની વ્યાખ્યા જોઈ, એ ક્યાં જોવા મળે, એના પ્રચલન, એનું શરીરની રચના, એની ત્વચા, એની આંખ, એનું કાન, અવસારણી, શ્વસન, હૃદય, રુધિર, લિંગભેદ, ફલન અને ઉદાહરણ, એકદમ ઇઝી છે યાદ રાખવા માટે। બસ આવી રીતે તમારે મુદ્દા યાદ રાખી દેવાના, એટલે ઉભયજીવી વર્ગ વિશે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને એના લક્ષણો વિશે પણ તમને ખ્યાલ આવી જશે। ચલો હવે વિદ્યાર્થી મિત્રો, એક ક્વેશ્ચન છે મારો તમને, તમે ઉભયજીવી પ્રાણીઓ અને ઉભયલિંગી પ્રાણીઓ બંને જો, હવે કોઈને ખબર છે ઉભયજીવી અને ઉભયલિંગી એ બંને શું એક જ છે કે અલગ છે? અલગ છે તો કઈ રીતે અલગ છે, અને એક જ છે તો કેમ એક જ છે? મને ખબર છે કે અત્યાર સુધી બધા વિદ્યાર્થીઓના મગજમાં એવું જ હશે, આ ટીચર હું ક્વેશ્ચન પૂછે, ઉભયજીવી એ જ ઉભયલિંગી, એમાં પાછું અલગ હું આવવાનું કે, બરાબર ને, જે પાણીમાં બી જીવે ને જમીન પર બી જીવે એને ઉભયલિંગી બી કહેવાય ને ઉભયજીવી બી કહેવાય, રોંગ, બરાબર। જો તમે એવું વિચારતા હો તો તમે રોંગ વિચારો છો, બરાબર, ઉભયજીવી અને ઉભયલિંગી બંને એક જ વસ્તુ નથી। ચલો હવે એ બે વચ્ચે શું ડિફરન્સ છે એ આપણે જોઈએ। આ ક્વેશ્ચન તમને બે માર્ક્સમાં વૈજ્ઞાનિક કારણમાં પૂછાઈ શકે કે ઉભયલિંગી અને ઉભયજીવી એ બધા એક જ સમુદાય એટલે કે એક સમાન સમુદાયના છે કે નહીં, કારણ આપો, બરાબર, એવી રીતે બે માર્ક્સમાં પણ તમને પૂછાઈ શકે છે। તો આપણે જોઈએ કે ઉભયજીવી અને ઉભયલિંગી એ એકબીજાથી કઈ રીતે
જુદા પડે છે. તો જે ઉભયજીવી પ્રાણીઓ છે એ જલજ પ્લસ સ્થળજ, એટલે કે જમીન પણ રહી શકે અને પાણીમાં પણ રહી શકે, ઉભય લિંગી, એમાં શુક્રપિંડ પ્લસ અંડપિંડ. હવે તમને મેઇન ખ્યાલ આવશે, જીવી એટલે કે ક્યાં જીવે એ, અને લિંગી એટલે કે એમના લિંગનો આધાર, બે જ વસ્તુ પકડવાનું છે અને એ બે શબ્દ અલગ પડે છે. જીવી એટલે ક્યાં જીવે, તો કે પાણીમાં પણ જીવે અને જમીનમાં પણ જીવે, એને ઉભય જીવી કહેવાય. ઉભય લિંગી કોને કહેવાય, તો એવો સજીવ, એવો પ્રાણી કે તેમાં એકમાં જ શુક્રપિંડ અને એકની અંદર જ અંડપિંડ. મનુષ્યનું ઉદાહરણ લઈએ તો સ્ત્રીઓની અંદર અંડપિંડ જોવા મળે, પુરુષની અંદર શુક્રપિંડ જોવા મળે. બધા જ પ્રાણીઓમાં આવી અલગ વિવિધતા રહેલી છે. અહીંયા પણ તમે જોઈ શકો લિંગભેદ જોવા મળે. લિંગભેદ જોવા મળે એનો મિનિંગ શું થાય, લિંગભેદ જોવા મળે એનો મિનિંગ એમ થાય કે નર અને માદા અલગ પડે છે, પણ ઉભય લિંગીમાં નર અને માદા અલગ પડતા નથી. એટલે અત્યાર સુધી આપણે જેટલા પણ વર્ગ, સમુદાય, ઉપસમુદાય જોઈ ગયા અને એમાં એવું હતું કે લિંગ ભેદ જોવા મળતો નથી, તો એ બધા ઉભય લિંગી કહેવાશે. બરાબર, ઉભય લિંગી એટલે એવો સજીવ, એવો પ્રાણી કે જે એક જ સજીવની અંદર શુક્રપિંડ પણ હાજર હોય અને અંડપિંડ પણ હાજર હોય, એને ઉભયલિંગી કહેવાય. ઉભયલિંગી, લિંગના આધારે લિંગી. અને ઉભય જીવી એટલે એવો સજીવ કે જે પાણી પણ પોતાનું જીવન ગુજારી શકે અને જમીન પણ પોતાનું જીવન ગુજારી શકે, એ ઉભય જીવી. બરાબર, ઉભય જીવીના આપણે ઉદાહરણ આ બધા લઈ શકો, દેડકો, ટોળ, વૃક્ષ દેડકો, સાલામાંડર, એક્ટી ઓફિસ, આ બધા ઉભય જીવીના ઉદાહરણ છે. ઉભયલિંગીના ઉદાહરણ જોઈએ તો અળસિયું, બરાબર, જડો, પટ્ટીકૃમિ, આ બધા વિશે તમે ભણી જ ગયેલા છો. બરાબર, અળસિયું, જડો, પટ્ટીકૃમિ તમે અનનોન નથી, એટલે હવે મારે એના વિશે તમને નથી શીખવાડવું પડવું. બરાબર, એટલે જે અળસિયું છે એમાં એકની અંદર જ આપણને શુક્રપિંડ પણ જોવા મળે, અંડપિંડ પણ જોવા મળે, જડો પણ એઝ ઇઝ ઇટ સેમ, અને પટ્ટીકૃમિમાં પણ સેમ ટુ સેમ. બરાબર, એટલે આ ઉભય જીવી અને ઉભય લિંગી બે એકબીજાથી સમાન છે કે નથી, નથી તો કેમ. બરાબર, કારણ પણ પૂછાઈ શકે તમને. બરાબર, એને નથી અથવા એવું પણ પૂછાઈ શકે કે ઉભય જીવી અને ઉભય લિંગી એક જ સમુદાયના પ્રાણીઓ નથી, સમજાવો. બરાબર, એવી રીતે પણ પૂછાઈ શકે, અથવા તો કારણ આપો કે ઉભય જીવી અને ઉભય લિંગી સજીવો શું એક જ સમુદાયની અંદર આવે છે અથવા એક જ વર્ગની અંદર આવે છે, નથી તો કેમ, કારણ આપો. બરાબર, એટલે આ ક્વેશ્ચન પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે અને ઉભયજીવી પણ. આઈ હોપ કે તમને આમાં બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે. કોઈ પણ ડાઉટ હોય તો મને કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ સો મચ.